ચલો બાળકો, તો હવે આજે આપણે આગળ જોઈશું તો કે ચેપ્ટર નંબર 4 ની અંદર તો કે ઉદાહરણ નંબર 3 એકદમ સરસ અને ઈઝી છે. તમારી જે કોન્સેપ્ટ છે થિયરીના એ ક્લિયર હશે તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો સૌથી પહેલા રકમ જોઈ લે. રકમમાં શું કીધું છે કે તમને એવું કીધું છે કે 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, ધ્યાન રાખજો કેવી રીતે, તો કે લંબ રૂપે 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન એનું દ્રવ્યમાન આપી દીધું છે, એનો વીજભાર પણ આપી દીધો છે. ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે, તેની આવૃત્તિ કેટલી હશે, તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. તમે વિચારો કે જ્યારે પણ તમે કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે વિદ્યુત ભારિત કણને દાખલ કરો તો કોણ શું કરશે, વર્તુળાકાર માર્ગે ગતિ કરશે, તો એના ગતિપથની ત્રિજ્યા કેટલી. પહેલા તો જે રકમમાં વેલ્યુ આપી છે લખી નાખીએ. તો અહીંયા તમે જોશો તો તમને ચુંબકીય ક્ષેત્ર આપી દીધું બી બરાબર 6 × 10⁻⁴ ટેસ્લા. બીજું ઝડપ આપી દીધી છે કેટલી, તો કે 3 × 10⁷ મીટર પર સેકન્ડ. દ્રવ્યમાન આપી દીધું છે એમ ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁻³૧ કેજી. અને બીજું તમને વિદ્યુત ભાર આપી દીધો છે ક્યુ બરાબર 1.6 × 10⁻¹ કુલમ. તમારે સૌથી પહેલાં ઇલેક્ટ્રોનના ગતિપથની ત્રિજ્યા શોધવાની છે, આવૃત્તિ શોધવાની છે અને ઉર્જા શોધવાની છે. ઘણું બધું શોધવાનું છે. તો આપણને એક વાર તો ક્લિયર થઈ ગઈ. જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ હોય અને વેગ આ દિશામાં હોય તો બંને પરસ્પર લંબ થયા, તો આવી રીતે જ્યારે કોઈ કણને દાખલ કરો તો કણ શું કરવાનું, વર્તુળાકાર માર્ગે ગતિ કરવાનું. બીજી વસ્તુ કે જ્યારે પણ તમે કોઈ વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો શું થાય, એના ઉપર ચુંબકીય બળ લાગે અને આ ચુંબકીય બળના લીધે થઈને કણ શું કરશે, વર્તુળાકાર માર્ગે ગતિ કરશે, એટલે કે કેન્દ્રગામી બળ લાગુ પડશે. તો અહીંયા લખાણ લખીએ કે અહીં વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર, એટલે હું આવું લખી શકું કેન્દ્રગામી બળ એમવી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળનું ઇક્વેશન ક્યુ વી બી સાઇન થીટા. હવે થીટા કેટલો લઈશું, 90, કેમ કે બી અને વી બંને લંબ છે. તો પરંતુ બી લંબ વી હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ચલો, એક એક વી કેન્સલ, તો શું વધ્યું, એમ વી બાય આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી સાઇન 90ની વેલ્યુ 1. ચલો આર ને કરતા બનાવી દઈએ તો એમ વી છેદમાં ક્યુ બી. ચલો, ઇલેક્ટ્રોનનું દળ છે આપણી જોડે 9 × 10⁻³. ઝડપ છે આપણી જોડે 3 × 10⁷. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹ ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર છે 6 × 10⁻⁴. ચલો ગણતરી મારીએ તો શું થાય છે જોઈએ, તો 9 × 3 ભાગ્યા 1.6 ભાગ્યા 6 એટલે તમને મળશે અહીંયા કેટલા, તો કે 2.81. જોઈએ ઘાત કેટલી વધે છે, તો 7 − 31 + 19 + 4 તો તમને ઘાત મળશે 10⁻¹. તો આર બરાબર મળશે 0.28 મીટર. તો આ શું થયું, ઇલેક્ટ્રોનના ગતિપથની ત્રિજ્યા થઈ 0.28 મીટર. ચલો હવે શું શોધીશું, આપણે આવૃત્તિ મેળવીશું. તો આવૃત્તિ મેળવવા માટે શું કરીશું, તો આપણે માની લઈએ કે ઇલેક્ટ્રોનનો જે ગતિપથ છે એ કેવો છે, વર્તુળાકાર છે. બરાબર, આપણે અહીંયા ઇલેક્ટ્રોનના એક પરિભ્રમણ માટે શું કરીશું, તો કે ઝડપ શોધીશું અને ઝડપ પરથી આપણે શું શોધીશું, તો કે આવૃત્તિ શોધીશું. કઈ રીતે, તો જુઓ, તો ઇલેક્ટ્રોનનો આ ગતિપથ છે એટલે આપણે અહીંયા લખીશું કે ઇલેક્ટ્રોનના એક પરિભ્રમણ
દરમિયાન ઝડપ v ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું આવશે? તો ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂરું કરે તો એ કેટલું અંતર કાપે? વર્તુળના પરિઘ જેટલું, એટલે કે 2πr. સમય કેટલો? તો કે આવર્તકાળ t જેટલો એક પરિભ્રમણ માટે. હવે 1/t એટલે શું થાય? આવૃત્તિ f થાય. તો 2πr ઇન્ટુ આવૃત્તિ f કોના બરાબર? v બરાબર. કેમ? કેમ કે f ઇઝ ઇક્વલ ટુ 1/t થાય. હવે આમાં આવૃત્તિને કરતા બનાવી દઈએ તો v અપોન 2πr બરાબર. ચલો v ની વેલ્યુ છે આપણી જોડે કેટલી છે? 3×10⁻⁷ છેદમાં 2×3.14. ત્રિજ્યા કેટલી છે? તો આપણે હમણાં શોધી 0.28. ગણતરી મારીએ 3/2×3.14/2.0.28 1.70 તમારો જવાબ આવશે. તો 1.70 10⁻⁷ હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ શું આવે? હર્ટ્ઝ આવે, એનું ધ્યાન રાખવું બરાબર. તો આ શું થયું? આવૃત્તિ થઈ. હવે શું શોધવાનું બાકી? તો હવે શોધવાનું બાકી ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા. તો ઇલેક્ટ્રોન શું કરવાનો? વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવાનો. તો એની જોડે કઈ ઉર્જા હશે? તો કે ગતિ ઉર્જા. તો E ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ચલો હવે શું કરીશું? તો આપણે ઉર્જા શોધી લઈએ. 1/2 એમ ની વેલ્યુ તો 9×10⁻³ ગુણ્યા વી ની વેલ્યુ કેટલી છે? તો રકમમાં આપેલી છે 3×10⁻⁷ અને એનો સ્ક્વેર. તો 9×10⁻³ છેદમાં 2×9×10⁴. ચલો 81/2 કરીએ એટલે 40.5 જ આવવાના ને. આમ તો પણ ચેક કરી લઈએ, 81/2 તો 40.5×10⁻¹ કરીએ તો મળશે 10⁻¹ જૂલ. હવે તમારે જવાબ શેમાં મેળવવાનો છે? તો કે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય, પહેલાં આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જશું. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગ્યા 1.6 × 10⁻¹ કરવાના. તો જુઓ 40.5×10⁻¹ છેદમાં 1.6×10⁻¹ ઇલેક્ટ્રોન વોલ્ટ. 40×1.6 કરીએ તો 25.3 અને ઘાત કેટલી આવશે? તો કે 2 આવશે. હવે શું કરીશું? 1 આપણે ડાબી બાજુ ખસેડીશું એટલે 2.53×10³ ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે ઉર્જા મળશે તમને 2.53 kilo electron volt. તો આ તમારો જવાબ એકદમ ઇઝી બરાબર છે, એકદમ ઇઝી છે. બસ તમને ઇક્વેશન્સ આવડવા જોઈએ. તો પહેલામાં શું હતું? તો કે તમારે ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ લેવાનું, સાદરૂપ આપો, આરને કરતા બનાવો, વેલ્યુ મૂકો. બીજામાં શું શોધવા નથી? આવૃત્તિ. તો આવૃત્તિ માટે તમારે ઇલેક્ટ્રોનના એક પરિભ્રમણની વાત કરવાની અને ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કાપશે અહીંયા ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ દરમિયાન? તો કે વર્તુળના પરિઘ જેટલું. તો આવશે 2πr અને એક પરિભ્રમણ માટે લાગતો સમય તો આવર્તકાળ જેટલો આવે. તો ટી 1/t એટલે શું થાય? આવૃત્તિ f. એફને કરતા બનાવો, ગણતરી મારો. અને ઉર્જાનું તો એકદમ ઇઝી છે, ગતિ ઉર્જા 1/2 mv². ચલો બાળકો, તો જોઈ લઈએ આગળ આપણે દાખલા નંબર 4. આ પણ સરસ છે, સાયક્લોટ્રોન પર છે. એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ તો કે 10 MHz છે. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? પ્રોટોન એ શું છે? વિદ્યુત ભારિત કણ છે. હવે મારે એને શું કરવો છે? પ્રવેગિત કરવો છે, એટલે કે ગતિમાં લાવવો છે. તેના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું? હવે જે આપણું સાયક્લોટ્રોન વાપરીએ છીએ પ્રોટોનને પ્રવેગિત કરવા માટે, એની આવૃત્તિ કેટલી છે સાયક્લોટ્રોનની? 10 MHz. આગળ જોઈએ. જો ડીશની ત્રિજ્યા 60 cm હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી? હવે બીજી ડિટેલ આપેલી છે,
વિદ્યુત ભાર આપેલ છે પ્રોટોનનો, પ્રોટોનનું દળ, અને બીજું 1 MeV ઇઝ ઇક્વલ 1.6 10⁻¹³. તો સૌથી પહેલા આપણે કામ શું કરવાનું થશે, તો કે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો સાયક્લોટ્રોનવાળી જે થિયરી આપણે ભણ્યા હતા બરાબર છે, એમાં આપણે સિદ્ધાંત ભણ્યા હતા. તો એમાં સિદ્ધાંતની અંદર આપણે એક ઇક્વેશન લાયા હતા કે કોઈ પણ આવૃત્તિ, કોણીય આવૃત્તિ છે સાયક્લોટ્રોનની, કોણીય આવૃત્તિ છે એ વેગ v થી કેવી હોય, તો કે સ્વતંત્ર હોય છે. બરાબર છે, એ ઇક્વેશન હમણાં જોઈએ. એની પહેલા આપણે અહીંયા લખીએ આવૃત્તિ કેટલી છે, 10 MHz. મેગા એટલે કે 10^6, 10^6 એટલે 10^7 લખી શકું હર્ટ્ઝ. મારે શું શોધવાનું છે, તો કે ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે અને પ્રોટોનની ઉર્જા, પ્રોટોનની ઉર્જા શોધવાની છે. બીજું, ડિશની ત્રિજ્યા R બરાબર 60 cm એટલે 0.6 મીટર થશે. બરાબર, ચલો શરૂઆત કરીએ. તો તમને યાદ હોય તો સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ, સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ બાય એમ. બરાબર, બી ક્યુ બાય એમ. પરંતુ ઓમેગા બરાબર શું થાય, તો કે 2πf થાય. તો આને અહીંયા મૂકી દઈએ, તો 2πf ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ બાય એમ. તો હવે આપણે આમાં બી ને કરતા બનાવી દઈએ, કેમ કે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ને. તો બી બરાબર 2πf ઇન્ટુ એમ બાય ક્યુ. તો 2 × 3.14 આવૃત્તિ એફ ની વેલ્યુ છે 10^7, પ્રોટોનનું દળ આપી દીધું છે આપણી જોડે 1.67, 10⁻², અને વિદ્યુત ભાર આપેલ છે પ્રોટોનનો, તો 1.60, 10⁻¹૯. ગણતરી મારી એટલે ખબર, 2 × 3.14 × 1.67 / 1.60 એટલે 6.55 તમારો જવાબ આવશે. ઘાતની ગણતરી કરીએ તો 7 − 27 + 19 મળશે 10⁻¹ એટલે બી બરાબર હું લખી શકીશ 0.655. છેલ્લો અંક 5 છે, 5ની આગળનો અંક 1 છે, તો હું 1 ઉમેરી શકું, તો 0.66 ટેસ્લા થશે. હવે આગળ શું કીધું છે, કે પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે. તો ગતિ ઉર્જાનું ઇક્વેશન આપણી જોડે હોવું જોઈએ. ગતિ ઉર્જાનું ઇક્વેશન 1/2 mv². તો સૌથી પહેલા તો એ લખીએ, પ્રોટોનની કિરણાવલી ની ગતિ ઉર્જા kp ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ચલો આપણી જોડે પ્રોટોનનું દળ તો છે, પણ તકલીફ ક્યાં છે, વી નથી. તો વી કઈ રીતે શોધીશું, તો આપણી જોડે કઈ કઈ વેલ્યુ છે પહેલા તો એ ચેક કરો. ગતિપથની ત્રિજ્યા છે એની, જેટલી ડિશની ત્રિજ્યા હશે એ જ ગતિપથની ત્રિજ્યા હશે. તો આને હું નંબર 1 કહી દઉં. તો સૌ પ્રથમ આપણી જોડે કોણીય વેગ ઓમેગા અને રેખીય વેગ વી વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે, ઓમેગા ઇન્ટુ આર. હવે ઓમેગા નથી, પણ કશો વાંધો નહીં, આવૃત્તિ તો છે ને આપણી જોડે, તો ઓમેગાની જગ્યાએ મૂકી દે 2πf ઇન્ટુ આર. 2 × 3.14 × આવૃત્તિ એફ કેટલી છે, તો કે 10⁻¹. ત્રિજ્યા છે 0.60. તો જોઈએ શું થાય છે, કેલ્ક્યુલેશન મારીએ. તો 2 × 3.14 × 0.6 એટલે 3.76 તમારો જવાબ, × 10⁻¹ મીટર પર સેકન્ડ. ચલો હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરીશું, સમીકરણ નંબર 1 માં. તો સમીકરણ 1 પરથી તો kp ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્રોટોનનું દળ, તો તમને રકમમાં આપેલું છે 1.67, 10⁻¹
माइनस 27 घात, वी नी वेल्यू तो के 3.67 10^7 घात, अने एनो स्क्वेर करवानो भूलवानो नहीं। तो जोईए शू थाय छे, तो 1.67 गुणिया 3.67 गुणिया 3.67 એટલે તમને મળશે 22.4, અને ભાગ્યા પાછું બે કરવાનું ભૂલવાનું નહીં, તો 11.24 ઘાત કેટલી આવશે તે ચેક કરી લઈએ। તો 14 થશે આની ઘાત, એટલે 27, 14 - 27 એટલે તમને મળશે 10^-13 ઘાત જૂલ। જે જવાબ મળ્યો શેમાં મળ્યો, તો કે જૂલમાં, એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો 11.24 10^-13 ઘાત છેદમાં 1.6 10^-19 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ। ગણતરી મારીએ તો કેટલા થશે, 11.24 ભાગ્યા 1.6, તો 7.025 ગુણ્યા 10^6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ। માટે પ્રોટોનની ગતિ ઉર્જા તો 7.025 10^6 ઘાત છે ને, 10^6 ઘાત છે એટલે કે MeV। તો આ તમારો ફાઇનલ આન્સર બાળકો। તો જોઈ લઈએ આપણે ઉદાહરણનો પાંચમો દાખલો, એકદમ નાનો અને ઇઝી છે। તમને એવું કીધું છે કે સૂક્ષ્મખંડ ડેલ્ટા L સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેરેટ। હવે એક સૂક્ષ્મખંડ છે, એની લંબાઈ કેટલી છે, ડેલ્ટા એક્સ। હવે આઈ કેરેટ શું દર્શાવે છે, કે એની જે લંબાઈ છે ને એ કઈ અક્ષ પર છે, તો કે એક્સ અક્ષ છે। ચલો, ઉગમ બિંદુ પર મૂકેલો છે। હવે જે સૂક્ષ્મખંડ છે ક્યાં મૂકેલો છે, ઉગમ બિંદુ પર। તેમાંથી મોટો પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે। આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે, 10 એમ્પિયર। વાય અક્ષ પર, એટલે કે આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, તો આ શું થઈ, વાય અક્ષ, 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું, એટલે આ જે સૂક્ષ્મ પ્રવાહ ખંડ છે એમાંથી પસાર થતો પ્રવાહ 10 એમ્પિયર। તો આ સૂક્ષ્મ પ્રવાહ ખંડને લીધે થઈને વાય અક્ષ પર આવેલા બિંદુ પાસે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું। તો આમ તો સૂક્ષ્મ પ્રવાહખંડ કીધો છે ને, એટલે આપણે બાયો સાવરનું સમીકરણ વાપરીએ। તો બાયો સાવરના સમીકરણ પરથી તો ઇક્વેશન લખીએ, DB ઇઝ ઇક્વલ ટુ μ0/4πI ઇન્ટુ DL સાઇન થીટા બાય આર સ્ક્વેર। આ બેઝિક ઇક્વેશન લખ્યું। હવે અહીંયા ડેલ્ટા DL ની જગ્યાએ હું શું લખીશ, ડેલ્ટા એક્સ લખીશ, μ0/4πI ઇન્ટુ ડેલ્ટા એક્સ sin 90। હવે તમે કહેશો sin 90 કેમ કે લંબાઈ એક્સ અક્ષ પર, અંતર વાય અક્ષ પર, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે, 90/r². ચલો, μ0/4πI ની વેલ્યુ આવશે 10⁻⁷, પ્રવાહ કેટલો છે, 10 એમ્પિયર। ડેલ્ટા એક્સ ની વેલ્યુ છે આપણી જોડે કેટલી છે, તો કે 0.01 મીટર, 0.01 મીટર। sin 90 ની વેલ્યુ 1 r, તો આ અંતર કેટલું છે, 0.5, અને એનો સ્ક્વેર। ગણતરી મારીએ, 10 × 0.01 ડિવાઈડેડ બાય 0.5 ડિવાઈડેડ બાય 0.5, તમારો ફાઇનલ આવશે આન્સર 0.4 10^-7 ઘાત ટેસ્લા। એક પોઈન્ટ જમણી બાજુ જઈએ તો 4 10^-8 ઘાત ટેસ્લા, તો આ તમારો ફાઇનલ આન્સર। ઓકે।